નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 નો વિષય પર્યાવરણ પાઠ નંબર 17 દીવાલ ઓળંગી લીધી એમાં મિત્રો આગળ વધુ અભ્યાસ કરીએ. મિત્રો આપણે ગયા ભાગમાં ચાર છોકરીઓ વિશેની વાત કરી હતી, આફરીન, અપ્સના, સારીન અને મિત્રો ખુશનો. આ ચાર છોકરીઓ જે બાસ્કેટબોલ આ ગેમમાં એ આગળ પડતી છે. મિત્રો એ દરેક છોકરીઓ પોતાના ઘરના લોકોને મનાવીને આગળ આવે છે. ઘરના લોકોએ તરત પરમિશન નથી આપી દીધી કે જાઓ તમે રમો, ના મિત્રો, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો એમને કર્યો છે. ચાલો એમને પૂછીએ કે એમને શરૂઆત કેવી રીતે બની, શું એમની શરૂઆત સરળ હતી, મતલબ કે શું એમને તરત રમવા મળી ગયું હતું. મિત્રો એ જમાનાની એટલે કે પહેલાંના જમાનાની વાત કરીએ તો કે છોકરાઓને દરેક વસ્તુની પરમિશન આસાનીથી મળી જતી, જ્યારે છોકરાઓને નહોતી મળતી. છોકરાઓને ઘરની બહાર જ નીકળવામાં નથી આવતી તો પછી રમતની તો વાત જ દૂર રહી. ઘરની અંદર એમને જે રમતો રમવી હોય એ લોકો રમી શકે છે. સાપ સીડી છે, ચેસ છે, લૂડો છે, આ બધી બેડમિન્ટન રમતો રમી શકે છે. પરંતુ ઘરની બહાર જે રમતો છોકરાઓ રમે છે એ રમતો છોકરાઓ રમી શકે નહીં. એ લોકોને મિત્રો પહેલેથી એવું કહેવામાં આવતું કે તમે આ બધી ગેમ ન રમી શકો, તમારે રમાય નહીં, આ છોકરીઓની ગેમ નથી. આવા મિત્રો ભેદભાવ રાખવામાં આવતા. તો આ છોકરીઓની જે આની આપણે વાત કરી રહ્યા છીએ એમની પણ શરૂઆત સરળ નથી, ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. તો મિત્રો આ ત્રણેય છોકરાઓને પૂછીએ કે તમે શું કરીને આગળ વધ્યા છો, તમારી શરૂઆત કેવી રીતે થઈ છે. તો તમારે પુસ્તકમાં જોવો મિત્રો પાઠ નંબર 156 પર એમાંની એક છોકરી ખુશનો એવું કહે છે કે પહેલાં તો કે મારા માતા પિતા ના જ પાડતા હતા કે ભાઈ તારે ઘરની બહાર આવીને રમત રમવા જવાય નહીં, તું છોકરી છો તારે જવાય નહીં. પરંતુ મેં જીદ કરી એટલે મારી મમ્મી મારા પપ્પા માની ગયા અને મને રમવા માટે મોકલી. મિત્રો બીજી છોકરી અફસાના, અફસાનાને આપણે એની કહાની ખબર છે કે પોતે લોકોના ઘરના વાસણ સાફ કરતી હતી, એની માતા પણ એ જ કામ કરતી હતી. એટલે અફસાના એવું કહે છે કે મારી માતા બીજાના ઘરે વાસણ ઘસીને ગુજરાન ચલાવતી હતી, હું પણ એના કામમાં મદદ કરતી હતી. અને એ બીજાના ઘરે વાસણ ઘસીને ગુજરાન ચલાવતી અને અમને ભણાવવા માટે શાળાએ મોકલતી, સમય મળતા હું પણ એની મદદ કરતી. જ્યારે મેં એને કહ્યું બાસ્કેટબોલ રમવા વિશે ત્યારે મારી માતાએ ના પાડી દીધી, ગુસ્સે થઈ કે તને ખબર નથી પડતી કે આવી રીતે ન જવાય, એ છોકરાઓની ગેમ, છોકરાઓને રમાય નહીં, કે તું તારું કામ કર, ભણવામાં મહેનત કર, બીજું કંઈ તારે કરવું નથી. પરંતુ જ્યારે એના મિત્રોએ અને એના કોચે એની માતાને સમજાવી, શું સમજાવ્યું કે ભાઈ અફસાના જે છે એ રમવામાં સારી છે ને મોકલો એ આગળ વધશે, ત્યારે એની માતા માની ગઈ. તો અફસાનાની આ મુશ્કેલી રહી હતી. મિત્રો ત્રીજી છોકરી છે આફરીન. આફરીનને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? તો આફરીન એવું કહે છે કે અમને પરવાનગી નહોતી મળી, કે જ્યારે મેં મારા ઘરે પૂછ્યું ને ત્યારે મારા દાદી અમારા બધા ઉપર ગુસ્સે થાય કે આ બધી રમતો ન રમાય, કે આ બધી છોકરાઓની રમતો છે, તમારા ઘરની બહાર રાઈડને રમતો રમવા જવાય જ નહીં, આવું એના દાદી કહેતા. મિત્રો એમ કહે છે કે દાદીમાં એવું કહ્યું કે તમે રમત રમવા માટે યોગ્ય સાધનોની જરૂર પડશે, તમે રમત રમો છો એટલે તમારામાં શક્તિની જરૂર પડશે, તો શક્તિ ક્યાંથી લાવી, તો તમારે દૂધ પીવું પડશે, આવી રીતે રોજનો દૂધનો ખર્ચો, આ રમતોના જે સાધનો છે સાધનોનો ખર્ચો, આ બધું કોણ લાવશે, કે કેટલા પૈસા જાય, કે કેટલા પૈસાની જરૂર પડે ખબર નથી પડતી કે આવી રીતે રમાય નહીં. પરંતુ આફરીનના જે પિતાજી હતા ને પિતાજી સમજી ગયા, કારણ કે એના પિતાજી કે બાળપણમાં એટલે કે નાના હતા ત્યારે એના પિતાજી એમ કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે હું પણ બહાર રમત મેદાને રમત રમવા જતો, મને કે ક્રિકેટનો બહુ શોખ, કે એ વખતે મારા કોચ હતા બચ્ચુ ખાન. એના પિતાજી એવું કહે છે આફરીનના કે મારા કોચ હતા બચ્ચુ ખાન અને એમને મને રમતો જોયો એટલે એમને કીધું કે આ છોકરો કંઈક સારું કરી શકે છે એટલે એમને શીખવાડ્યું. મિત્રો એના પિતાજી રમત ગમતમાં આગળ હતા એટલે એ એના પિતાજીએ આફરીન, કૃષ્ણુર, અફસાના, ઝરીન આ બધાને એક ટીપ્સ આપી રમત રમવા માટેની, કે તમે આ સાધનો ખર્ચા વગર એટલે કે પૈસા વગર, પૈસાથી ના લાવવા હોય, સાધનોનો ખર્ચ બહુ ન કરવો હોય, તો તમે કેવી રીતે કેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો તે એવી અમુક ચાલ એમને શીખવી, અમુક ટીપ્સ શીખવી.
બહુ જ ગુસ્સે થયા એ લોકો પણ માન્યા નહીં પણ એના પિતાજી થોડા સમજતા હતા તો એના લીધે પરવાનગી એમને મળી ગઈ એના પિતાજીને પણ એવું થતું કે ઘરની જવાબદારીને તે પોતે રમતગમતમાં આગળ ન આવી શક્યા પરંતુ એમને પોતાની દીકરીને મદદ કરી અને રમત રમવા માટે મોકલી તો મિત્રો આ ત્રણેય છોકરીઓ જે છે એમની શરૂઆત એટલે કે ઘરની બહાર નીકળવામાં રમતના મેદાનમાં જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે એમને તરત પરમિશન મળી નથી પરવાનગી નથી મળી તો મિત્રો તમને પણ એના ઉપર અમુક પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં તમારી પુસ્તકમાં પાના નંબર 156 પર કહો તમે પણ કહો તમને પણ એવું પૂછે મિત્રો કે શું તમને ક્યારેય કોઈએ રમત રમતા રોક્યા છે તમને કોઈએ ક્યારેય રમતો રમતા રોક્યા છે તમે બધા કહેશો કે હા રોક્યા છે ને મિત્રો જ્યારે તમે સોસાયટીમાં કે મહોલ્લામાં બધા ઘરો વચ્ચે રમતા હો ત્યારે કોઈ એક તો કહેવાવાળો મળશે કે ભાઈ અહીંયા ના રમે અવાજ થાય છે ક્રિકેટ રમશું કોકનો કાચ તૂટે તો બોલવા આવે કે ના આવે કે ક્રિકેટ અહીંયા રમવાની આવે કે ના આવે આવે છે તો કોઈ ના કોઈ વ્યક્તિ એવું હોય છે જે તમને રમત રમતા રોકતું હશે કેવી રમતો મિત્રો તો કે ક્રિકેટ ગિલ્લી દંડા આવી રમતો કે જેનાથી ગાડીના કાચ બારીબારાના કાચ તૂટી શકે છે નુકસાન તો થવાનું કે લોકોને તો એ લોકો આપણે રમવા દે નહીં તો ટોકે કે ભાઈ અહીંયા ના રમશો બીજી જગ્યાએ જઈને રમો એવું કે તો આપણે શું થાય કહી શકીએ કે હા અમને અમારી સોસાયટીવાળા કે મહેલાવાળાએ અમને ક્રિકેટ ગિલ્લી દંડા જેવી રમતો રમતા રોક્યા છે બીજો પ્રશ્ન તમને કોણે અટકાવ્યા અને કેમ કોણ અટકાવ્યા મિત્રો તો તમે કહેશો અમારા મહેલાવાળા શેરીવાળા કે અમને બોલે છે શા માટે બોલે છે કારણ કે એમની બારીઓના કાચ તૂટી જાય છે કોઈને બોલ વાગી જતો હશે કોઈને ગાડીનો કાચ તૂટી જતો હશે તો આવું કંઈ નુકસાન થાય તો સૌ બોલે બોલે કે ના બોલે કોઈ તમારું માથું ખોડી દે બોલતી તો તમે બોલવા જાઓ કે ના જાઓ કે ભાઈ એના રમીશ મને વાગ્યું હવે તો બીજા કોઈને વાગી જાય તો તમે કહો તો આવી રીતના કોઈ ના કોઈ અટકાવે છે શા માટે તો ભાઈ નુકસાન થાય છે એટલા માટે કેવી રમતો કે ક્રિકેટ અને ગિલ્લી દંડા જેવી રમતો મિત્રો ખો ખો કબડ્ડી આવી રમતોથી નુકસાન ન થાય પરંતુ આવી રમતો તમે મેલા પોળમાં રમી શકો નહીં જગ્યા નાની પડે મિત્રો પછી તમે શું કર્યું તમને મહેલામાં સોસાયટીમાં રમવાની ના પાડી તમને અટકાવ્યા પછી તમે શું કર્યું તમે રમવાનું બંધ કરી દીધું ના ક્યાં ગયા બીજે મોટા મેદાનમાં ગયા રમતના મેદાનમાં ગયા અને ત્યાં રમવાનું શરૂ કર્યું પોતાની ટીમ બનાવી ક્રિકેટ રમ્યા ખોખો રમ્યા તો આવી બધી વસ્તુ તમે રમતા હો છો બીજો ત્રીજો પ્રશ્ન એવો છે કે તમને કોઈએ રમવા પ્રોત્સાહિત કર્યા તમને કોઈએ રમવા માટે કીધું કે ભાઈ ચાલ રમ રમતગમતમાં આગળ વધ દરેકના ઘરમાં કોઈ એક વ્યક્તિ તો હશે જે રમતગમતમાં શોખીન હશે રમતો ગમતી હશે અને એ વ્યક્તિ તમને પણ પ્રોત્સાહન આપતું હશે કે ભાઈ રમવું જોઈએ જવાબ શું આવે છે કે હા મને મારા પિતાજી મને રમતગમતમાં પ્રોત્સાહન આપે છે એ મને એવું કહે છે કે શાળામાં દરેક રમતમાં ભાગ લેવો જોઈએ દરેક રમતમાં ભાગ લઈને આગળ વધવું જોઈએ મને ક્રિકેટ બહુ પસંદ છે તો એ મને એમ કહે છે કે ક્રિકેટમાં વધુ તું પ્રેક્ટિસ કર જેથી કરીને તું આગળ આવે કોઈને બીજી ગેમ પસંદ હોય બાસ્કેટબોલ વોલીબોલ તો મિત્રો કોઈ એવું હોય કે જે તમને એ ગેમમાં આગળ વધવા માટે કહેતું હોય તે પ્રોત્સાહન આપવું કહેવાય તો મિત્રો અહીંયા પ્રશ્નો પૂરા થાય છે આગળ તમારી પુસ્તકમાં 157 પાન નંબર ઉપર મિત્રો આપણે આ છોકરીઓને વધુ એક પ્રશ્ન પૂછવાનો છે તો એ પ્રશ્નની શરૂઆત આપણે આવતા ભાગમાં કરીએ તો વધુ અભ્યાસ આપણે આગળ